નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં ચેપ્ટર છમાં જોઈએ આજે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ વિદ્યાર્થી મિત્રો અહીંયા છ પોઈન્ટ ત્રણમાં જોઈએ દાખલા નંબર એક તો શોધો તો એનો પહેલો દાખલો જોઈએ એ પાંત્રીસ માઇનસ વીસ પાંત્રીસમાંથી વીસ બાદ કરવાના છે એટલે પાંત્રીસમાંથી વીસ બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે અહીંયા આપણને પાંત્રીસમાંથી વીસ બાદ કરીએ એટલે મળશે પંદર અને સાઈન કઈ સંખ્યાની મોટી સંખ્યાની મોટી સંખ્યાની આગળ સાઈન કંઈ આપેલું નથી માટે થશે પ્લસ એટલે કે પ્લસ પંદર જવાબ મળશે એ જ રીતે બોતેર માઇનસ નેવ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાંથી એક સાઈન માઇનસ એટલે થશે બાદ બાકી બોતેરમાંથી નેવ બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આગળ નાની સંખ્યા છે અને પાછળ મોટી સંખ્યા છે તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે કે બાણુંમાંથી સોરી નેવુંમાંથી બોતેર બાદ કરીશું તો નેવુંમાંથી બોતેર બાદ થાય તો મળશે અઢાર પણ કેવા અઢાર મોટી સંખ્યાની આગળની સાઈન એટલે થશે માઇનસ અઢાર એ જ રીતે અહીંયા તમે જુઓ તો માઇનસ પંદર માઇનસ માઇનસ અઢાર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે કે માઇનસ પંદર પ્લસ અઢાર બંને માઇનસ હોય ત્યારે થાય છે સરવાળો હવે તમે અહીંયા જોઈ શકો છો એક સાઈન માઇનસ છે એક સાઈન પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ થશે કોઈ પણ એક સાઈન માઇનસ હોય ત્યારે બંને સંખ્યાઓની બાદ બાકી જ થાય છે એટલે કે અઢારમાંથી પંદર બાદ કરીએ એટલે જવાબ મળશે ત્રણ પણ કેવા ત્રણ વિદ્યાર્થી મિત્રો પ્લસ ત્રણ મળશે કારણ કે અઢારે મોટી સંખ્યા છે અને તેની સાઇન પ્લસ છે માટે એ જ રીતે જોઈએ દાખલા નંબર ડી માઇનસ વીસ માઇનસ તેર બંને સાઈન માઇનસ ત્યારે થાય શું સરવાળો એટલે કે વીસમાં તેર ઉમેરી એટલે થશે તેત્રીસ વીસને તેર તેત્રીસ પણ કેવા તેત્રીસ મોટી સંખ્યાની સાઈન એટલે કે માઇનસ સાઈન એટલે થશે જવાબ માઇનસ તેત્રીસ એ જ રીતે ત્રેવીસ માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ અને બાર એટલે ત્રેવીસ પ્લસ બાર ને બાર થશે પાંત્રીસ બંનેની સાઇન પ્લસ છે એટલે જવાબની પણ સાઇન પ્લસ આવશે એટલે જવાબ આવશે પ્લસ પાંત્રીસ એ જ રીતે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ માઇનસ છે અહીંયા અંદર માઈનસ માઇનસ એટલે શું થશે પ્લસ એટલે કે ચાલીસની સાઈન બદલાઈ જશે પ્લસ ચાલીસ કારણ કે માઇનસ માઇનસનો ગુણાકાર શું થશે પ્લસ થશે હવે એક સાઈન માઇનસ છે બીજી સાઈન પ્લસ છે એટલે થશે બાદ બાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે કે ચાલીસમાંથી બત્રીસ બાદ થાય તો જવાબ આવશે આઠ કોની સાઈન આવશે જવાબની સાઈન મોટી સંખ્યાની એટલે જવાબ આવશે પ્લસ આઠ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર બે ખાલી જગ્યા પૂરવાની છે એમાં કઈ કઈ સાઇનનો ઉપયોગ કરવાનો છે ગ્રેટર ધેન લેસ ધેન અથવા તો બરાબર આ ત્રણમાંથી ગ્રેટર ધેન લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ આ ત્રણે ત્રણમાંથી કોઈ પણ એક સાઈનનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તમે જુઓ તો બંને બાજુ ઘણી જગ્યાએ પ્લસ છે તો ઘણી જગ્યાએ માઇનસ છે તો પહેલાં સૌ પ્રથમ બંને પદોનું સાદું રૂપ આપીશું બંનેની સંખ્યાઓ મેળવીશું કઈ સંખ્યા મોટી થાય છે તે રીતે અહીંયા સાઈન આપણે લઈ શકાશે ખાલી જગ્યામાં સૌ પ્રથમ માઇનસ ત્રણ પ્લસ માઇનસ છ જવાબ શું આવશે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે કે સરવાળો થશે છમાં ત્રણ ઉમેરા એટલે નવ પણ કેવા નવ માઇનસ નવ કારણ કે છની સાઈન આગળ માઇનસ છે એ જ રીતે માઇનસ ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ છ માઇનસ ત્રણ પ્લસ છ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બંનેની બાદ બાકી કરીએ છમાંથી ત્રણ બાદ થાય એટલે ત્રણ પણ કેવા ત્રણ પ્લસ ત્રણ હવે તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે ત્રણે મોટી સંખ્યા થશે જ્યારે માઇનસ નવ એ નાની સંખ્યા થશે માટે સાઈન કેવી આવશે અહીંયા આ જે સાદુરૂપ આપણે આપ્યું તેની તેનો જવાબ આવે છે માઇનસ નવ અને જમણી બાજુનું સાદુરૂપ આપતા જવાબ પ્લસ ત્રણ આવે છે એટલે એ જવાબ મોટો છે માટે અહીંયા લેસ ધેનની સાઈન આવશે કે માઇનસ ત્રણ પ્લસ માઇનસ છનો જવાબ માઇનસ નવ આવે છે જે પ્લસ ત્રણ કરતાં નાના છે એ જ રીતે નંબર બી તો એમાં પણ સૌપ્રથમ આપણે ડાબી બાજુનું સાદું રૂપ આપીએ માઇનસ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપ વધારે લખીએ માઇનસ માઇનસ થશે પ્લસ દસ હવે જોશો તો એક સાઇન માઇનસ એટલે થશે ક્રિયા બાદ બાકીની એટલે એકવીસમાંથી દસ બાદ થાય તો અગિયાર પણ કેવા અગિયાર મોટી સંખ્યાની સાઇન જ જવાબની સાઇન આવે છે આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે માઇનસ અગિયાર અને એ જ રીતે માઇનસ એકત્રીસ પ્લસ માઇનસ અગિયાર બંનેની સાઇન માઇનસ એટલે થાય સરવાળો તો શું થશે અહીંયા એકત્રીસ વત્તા અગિયાર એટલે થશે બેતાળીસ પણ કેવા બેતાળીસ એકત્રીસની સાઇન માઇનસ છે એટલે જવાબ માઇનસ હવે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે ઋણ પૂર્ણાંકોમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જે સંખ્યા નાની છે તે મોટી સંખ્યા બનશે એટલે કે માઇનસ અગિયાર એ મોટા છે જ્યારે માઇનસ બેતાળીસે તેના કરતાં નાની સંખ્યા છે એટલે બંનેમાંથી સાઈન અહીંયા કઈ આવશે ગ્રેટર દેનની સાઇન આવશે કારણ કે માઇનસ અગિયાર એ માઇનસ બેતાળીસ કરતાં મોટા છે માટે એ જ રીતે જોઈએ તેનો દાખલા નંબર સી તો એમાં પણ પિસ્તાળીસ માઇનસ માઇનસ અગિયાર છે હવે માઇનસ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ એટલે પિસ્તાળીસમાં અગિયાર ઉમેરવાના છે એટલે જવાબ મળશે છપ્પન પણ કેવા છપ્પન પ્લસ છપ્પન બંનેની પ્લસ છે માટે એ જ રીતે સત્તાવન પ્લસ માઇનસ ચાર પ્લસ માઇનસ થશે કોઈ પણ એક સાઇન માઇનસ હોય એટલે ક્રિયા થશે બાદ જ એટલે કે સત્તાવનમાંથી ચાર બાદ કરીશું એટલે મળશે ત્રેપન પણ કેવા ત્રેપન પ્લસ ત્રેપન બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે છપ્પન એ મોટી સંખ્યા છે એટલે અહીંયા પણ ગ્રેટર ધેનની સાઇન આવશે એ જ રીતે દાખલા નંબર ડી તો એમાં પણ માઇનસ પચીસ માઇનસ માઇનસ બેતાળીસ ગુણાકારમાં માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે અહીંયા એક સાઇન માઇનસની બીજી સાઈન પ્લસની એટલે ક્રિયા બાદ બાકીની બેતાળીસમાંથી પચીસ બાદ કરીએ બેતાળીસમાંથી પચીસ બાદ થશે એટલે વિદ્યાર્થી મિત્રો વધશે સત્તર પણ કેવા સત્તર માઇનસ સત્તર કેટલા મળશે સોરી પ્લસ સત્તર આવશે કારણ કે બેતાળીસની સાઈન કેવી છે પ્લસ એટલે જવાબની પણ સાઇન પ્લસ આવશે એ જ રીતે માઇનસ બેતાળીસ માઇનસ માઇનસ પચીસ તો અહીંયા માઇનસ બેતાળીસ અને અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પચીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ થશે શું બાદ બાકી કારણ કે એક સાઈન માઇનસ છે એટલે થશે ક્રિયા બાદ બાકીની એટલે બેતાળીસમાંથી પચીસ બાદ કરીએ એટલે સત્તર પણ કેવા સત્તર આવશે અહીંયા માઇનસ સત્તર કારણ કે બેતાળીસ એ મોટી સંખ્યા છે અને તેની સાઈન માઇનસ છે હવે પ્લસ સત્તર મોટા કે માઇનસ સત્તર મોટા તમે કહી શકો છો કે પ્લસ સત્તર મોટી સંખ્યા છે માટે અહીંયા પણ ગ્રેટર ધેનની સાઇન આવશે આ રીતે તમે ગણતરી કરીને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક સાઇન નક્કી કરી શકો છો એ જ રીતે દાખલા નંબર ત્રણ તો એમાં પણ ખાલી જગ્યા પૂરવાની છે માઇનસ આઠમાં વિદ્યાર્થી મિત્રો કેટલા ઉમેરીએ તો જવાબ ઝીરો આવે બે વિરોધી સંખ્યા લઈએ આપણે અગાઉ શીખી ગયા કે આઠ હોય તો તેની વિરોધી માઇનસ આઠ માઇનસ આઠ હોય તો તેની વિરોધી આઠ એ બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા કેટલો થાય છે ઝીરો થાય છે અહીંયા માઇનસ પ્લસ માઇનસ થશે અને આઠમાંથી આઠ બાદ થાય એટલે જવાબ ઝીરો એ જ રીતે તેરમાં કેટલા ઉમેરશો તો ઝીરો તો એમાં પણ એ જ રીતે તેરની વિરોધી સંખ્યા માઇનસ તેર ઉમેરીએ એટલે જવાબ ઝીરો મળે એ જ રીતે જોઈએ દાખલા નંબર સી તો શું થશે એમાં પ્લસ બાર માઇનસ બાર આ બંનેનો જ જવાબ ઝીરો મળી ગયો પણ હજુ ખાલી જગ્યા આપી છે આપણને તો એમાં જવાબ ઝીરો જ આવશે એટલે કે ઝીરો આ બંનેનો જવાબ કેટલો મળે બારમાંથી બાર બાદ થાય એટલે ઝીરો અને એમાં ઝીરો ઉમેરીએ એટલે જવાબ ઝીરો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ડી માઇનસ ચારમાં કેટલા ઉમેરીએ તો માઇનસ બાર જવાબ આવે તો અહીંયા પણ શું આવશે જવાબ માઇનસ આઠ કેમ કારણ કે આઠ ને ચાર બાર અને નિશાની મોટી સંખ્યાની એટલે થશે માઇનસ બાર એ જ રીતે ખાલી જગ્યામાંથી પંદર બાદ કરતાં માઇનસ દસ જવાબ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું જવાબ આવશે પાંચ જવાબ આવશે પાંચમાંથી પંદર બાદ થાય એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ પંદરમાંથી પાંચ જશે એટલે દસ અને સાઈન મોટી સંખ્યાની એટલે કે માઈનસ આ રીતે ખાલી જગ્યા પૂરવાની તમારે રહેશે એ જ રીતે જોઈએ દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયારમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકાય છે કે ત્રણ ત્રણ કિંમતો છે હવે ત્રણ ત્રણ કિંમતોના સરવાળા કે બાદ બાકી આપણે કરવાના છે તો સૌપ્રથમ અહીંયા જોઈએ તો માઇનસ સાત આ બંને અંકોનું સૌપ્રથમ આપણે સાદું રૂપ આપીએ માઇનસ સાત માઇનસ આઠ બંનેની સાઈન માઇનસ એટલે થાય સરવાળો મોટામાં નાની સંખ્યા ઉમેરીએ એટલે આઠમાં સાત ઉમેરીએ તો કેટલા થશે પંદર પણ કેવા પંદર મોટી સંખ્યાની સાઇન એટલે માઇનસ પંદર ત્યારબાદ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પચીસ એક સાઈન માઇનસ બીજી સાઇન પ્લસ એટલે ક્રિયા બાદ બાકીની પચીસમાંથી પંદર બાદ કરો એટલે મળશે દસ પણ કેવા દસ પ્લસ દસ કારણ કે પચીસ એ મોટી સંખ્યા છે એ જ રીતે દાખલા નંબર બી જોઈએ તો એમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટોટલ ચાર સંખ્યાઓ આપેલી છે તો આપણે બે બેની પેરમાં અહીંયા જવાબ લઈએ તો શું થશે માઇનસ તેર પ્લસ બત્રીસ બંનેનું સાદું રૂપ આપીએ તો માઇનસ પ્લસ થશે માઇનસ બેમાંથી એક સાઇન માઇનસ એટલે ક્રિયા તો બાદ બાકીની જ થશે બત્રીસમાંથી તેર બાદ કરીએ તો શું થશે બત્રીસમાંથી અહીંયા સૌપ્રથમ આપણે તેર વિદ્યાર્થી મિત્રો બાદ કરીશું એટલે મળશે એટલે જવાબ મળશે ઓગણીસ પણ કેવા ઓગણીસ પ્લસ ઓગણીસ કારણ કે બત્રીસની સાઈન પ્લસ છે એ જ રીતે માઇનસ આઠ અને માઇનસ એક એ બંનેનું સાદું રૂપ આપીએ તો બંનેની સાઈન માઇનસ એટલે થશે સરવાળો માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો થશે સરવાળો એટલે આઠમાં એક ઉમેરીએ તો નવ પણ કેવા નવ વિદ્યાર્થી મિત્રો માઇનસ નવ કારણ કે આઠની સાઇન કેવી છે માઇનસ એટલે માઇનસ નવ હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઓગણીસમાંથી નવ બાદ થાય એટલે મળશે દસ એ પણ પ્લસ દસ કારણ કે ઓગણીસની સાઈન પ્લસ છે માટે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ અંકો છે માઇનસ સાત પ્લસ માઇનસ આઠ પ્લસ માઇનસ તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણમાં માઇનસ સાઇન છે ત્રણે ત્રણમાં કેવી સાઇન છે માઇનસ સાઈન છે તો ત્રણે ત્રણમાંથી માઇનસ કોમન કાઢી શકાય તો અંદર શું વધશે સેવન પ્લસ એટ પ્લસ નાઇન્ટી ત્રણે ત્રણમાંથી માઇનસની સાઈન શું કરતી હતી કોમન કાઢી લીધી તો હવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણે ત્રણનો સરવાળો કરીએ નેવતા આઠ વત્તા સાત એટલે થશે એકસો પાંચ બાર માઇનસની સાઇન તો છે જ એટલે જવાબ મળશે માઇનસ એકસો પાંચ એ જ રીતે જોઈએ દાખલા નંબર ડી તો એમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પચાસ છે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ ચાલીસ અને એ જ રીતે માઇનસ માઇનસ પ્લસ ટુ ત્રણે ત્રણની સાઇન હવે કેવી થઈ ગઈ છે પ્લસ એટલે ત્રણે ત્રણને એકબીજાનામાં ઉમેરી દઈએ એટલે શું થશે પચાસમાં ચાલીસ ઉમેરો તો નેવ અને નેવમાં બે ઉમેરો એટલે બાણું કેવા બાણું આવશે પ્લસ સાઇન્ટી ટુ આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં આ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ લખી લેવાનું રહેશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ તમારી સ્વાધ્ય પોથીમાં જે આપેલું છે તે આખું ચેપ્ટર તમારે છ સ્વાધ્ય પોથીમાં ચેપ્ટર છ પૂર્ણ કરવાનું અરે થેન્ક યુ